જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટીને જુનિયર ક્લાર્ક આવનારી ભરતી બે હજાર એકવીસનું આપણે પ્રેક્ટિસ પેપર નંબર દસનું જોવાના છીએ મિત્રો આ પ્રેક્ટિસ પેપરની અંદર આપણે સો ક્વેશ્ચન જોઈશું આ સો ક્વેશ્ચનમાંથી તમારે દરેક ક્વેશ્ચન એટેન્ડ કરીને તમારે ફાઇનલ સ્કોર એટલે કે સોમાંથી કેટલા સાચા પડે છે તમારા ક્વેશ્ચન એ તમારે કમેન્ટ કરવાના છે અને જો મિત્રો અત્યારની જે કોમ્પિટિશન જે છે અને આ પેપર જે છે આ પ્રેક્ટિસ પેપર એનું લેવલ જોતા તમારે સોમાંથી સિત્તેર ક્વેશ્ચન તો તમારે આવડવા જ જોઈએ તો તમારી પ્રિપેરેશન જે અત્યારે જે હાલની પોઝિશનમાં છે તે તમારી યોગ્ય છે એવું આપણે કહી શકીએ તો આ એક મૂલ્યાંકન ટેસ્ટ છે મિત્રો આમાં તમારે ઓછા માર્ક્સ આવે ઓછા ક્વેશ્ચન આવે તો નિરાશ થવાની જરૂર નથી મહેનત વધારવાની જરૂર છે એટલે કોઈ નિરાશ ન થતાં માત્ર આપણે મૂલ્યાંકન કરવાનું છે કે આપણી તૈયારી કઈ દિશામાં ચાલી રહી છે અને મિત્રો આ વિડીયોને તમે જો લાઈક ન કર્યો તો આ વિડીયોને લાઇક જરૂરથી કરી દીજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દીજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરી દીજો તો ચાલો મિત્રો આપણે આજનો આ પેપર ચાલુ કરીએ તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે અ પર્સન વુ ઇઝ અનેબલ ટુ રીડ એન્ડ રાઇટ એટલે કે એક એવો વ્યક્તિ કે જે લખીને વાંચી શકતો નથી તો એને શું કહેવામાં આવશે તો તેને તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે ઇલિટરેટ પ્રશ્ન નંબર બે કે હી વોઝ ક્લેવર ખાલી જગ્યા ટુ આન્સર ઓલ ધ ક્વેશ્ચન તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઇનફ ક્વેશ્ચન નંબર ત્રણ કે આઈ ખાલી જગ્યા શ્યોર હી વિલ રિટર્ન માય મની તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે એમ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચાર આવિર્ભાવ શબ્દ જે છે એનો વિરોધી શબ્દ શું થશે તો આવિર્ભાવનો વિરોધી શબ્દ થશે નિરો ભાવ ક્વેશ્ચન નંબર પાંચ નીચેનામાંથી કયો શબ્દ વનિતાનો સમાનાર્થી નથી તો તેમાં હરિણી જે છે તે નથી જ્યારે સ્ત્રી હરિણીતા સમાર્થી રમા આ ત્યાર પછી પ્રશ્ન નંબર છ કે મોટા ભાઈ આવ્યા અને સમાધાન થઈ ગયું તો આમાં સંયોજક કયું છે તો આમાં સંયોજક શોધવાનું છે તો આમાં જે ને જે છે તે સંયોજક છે એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર સાત માટે કાજે અને વાસ્તે આ જે કઈ વિભક્તિ દર્શાવે છે એટલે કે આ જે અનુભવ જે છે તે કઈ વિભક્તિમાં આવે છે તો તેમાં જવાબ આવશે સંપ્રદાન વિભક્તિમાં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જોઈએ કે બંગાળના ભાગલા કયા વાઇસ્રોએ રદ કર્યા હતા તો કયા વાયસરોએ રદ કર્યા તો કે લોર્ડ હાર્ડિંગ જે છે લોર્ડ હોસ્ટિંગ જેને કહેવામાં આવે છે તે લોર્ડ હોસ્ટિંગ એ બંગાળના ભાગલાને રદ કર્યા હતા ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ જોઈએ કે આનર્થ વિસ્તાર એટલે ગુજરાતનો કયો ભાગ

ક્રમવાચક ક્રિયા વિશેષણનું નથી તો ક્રમવાચક ક્રિયા વિશેષણનું વાક્ય કયું નથી તો કે ઓપ્શન એ સાકેત ઘણું રડ્યો આ ક્રમવાચક ક્રિયા વિશેષણનું વાક્ય નથી ત્યાર પછી ક્વેશ્ચન નંબર બાર કે માથું આપે તે સાચો મિત્ર આમાં માથું આપે નીચે અંડરલાઈન છે તો તેમાં સાચો જવાબ શું આવશે એ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો તેમાં સાચો જવાબ કયો આવશે તો કે બલિદાન આપવું ત્યાર પછી ક્વેશ્ચન નંબર તેર જોઈએ કે અહો દુર્યોધન સી તમારી ન્યાય બલિહારી તો અહો દુર્યોધન સી તમારી ન્યાય બલિહારી તો આ પાંડવોને એક તસુ પણ જમીન ન મળે આમાં કયો અલંકાર આવશે તો અલંકાર છે કે અહો દુર્યોધન સી તમારી ન્યાય બલિહારી પાંડવોને એક તસુ પણ જમીન ન મળે તો આમાં અલંકાર કયો આવશે તો તેમજ આવશે વ્યાજ સ્તુતિ અલંકાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચૌદ નીચેનામાંથી સંયુક્ત વ્યંજનો ક્યાં છે તો સંયુક્ત વ્યંજનો નીચેનામાંથી કયા ક્યાં ક્યાં છે તો કે ક્ષ અને જ્ઞ આ જે છે તે સંયુક્ત વ્યંજનો છે પ્રશ્ન નંબર પંદર કે ખારા ઘોડા શું છે તો ખારા ઘોડા શું છે તો કે એક સ્થળનું નામ છે ક્વેશ્ચન નંબર સોળ કયો મહાસાગર સૌથી મોટો છે તો સૌથી મોટો મહાસાગર કયો છે તો કે પ્રશાંત મહાસાગર ક્વેશ્ચન નંબર સત્તર કે એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે આખા એશિયા ખંડમાં સૌથી લાંબી નદી આવશે છે પ્રશ્ન નંબર અઢાર કે ત નું ઉચ્ચાવરણ સ્થાન જણાવો તો ત સ્થાન કયું છે છોડો તો ઉદ્દવત્તા ચાલન ઓપ્શન એ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી પૃથ્વી નું કયું ઉદાહરણ છે તે જણાવો તો પૃથ્વી ઉદાહરણ છે ધમાલ ન કરો જરાય નહીં નેન વિના થજો આ પૃથ્વી ઉદાહરણ છે

ત્યાર પછી આવશે અંતરના અમી તો અંતરના અમી સામે આવશે ધનસુખલાલ મહેતા ત્યાર પછી ધરતીની આરતી તો ધરતીની આરતી સામે આવશે સ્વામી આનંદ અને ધરતીની પુત્રી તો તેની સામે આવશે કિશનસિંહ ચાવડા ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ કે પૂજ્ય મોટા કયા સાહિત્યકારનું તકલ્લુસ છે તેમાં જવાબ છે ચુનીલાલ ભાવસારનું ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોવીસ કવિ કલાપીએ કયા ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી તો તેમાં જવાબ આવશે કવિ કલાપીએ કયા ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી તો તેની અંદર જવાબ આવશે સુરતાની વાડીનો મીઠો મોરલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર પચીસ લાભશંકર ઠાકર રચિત વૃક્ષ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે તો તેની અંદર જવાબ આવશે એકાંકી ક્વેશ્ચન નંબર છવ્વીસ કે હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠનું મૂળ નામ શું હતું તો ગુજરાત વિદ્યાપીઠનું મૂળ નામ સોરી ગુજરાત વિદ્યાપીઠ નથી ગુજરાત વિદ્યાસભાનું તો ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ શું હતું તો તેની અંદર જવાબ આવશે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ કે થીગડું વાર્તાના લેખક કોણ છે તો થીગડું વાર્તાના લેખકનું નામ છે સુરેશ જોશી અઠ્યાવીસમો પ્રશ્ન નવલકથાકાર મુનસી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી હતી તો તેમાં જવાબ છે ભગ્ન પાદુ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કે આપણો લોકવારસો આ નિબંધના રચયતા કોણ છે તો આ નિબંધના રચયતા છે ડોક્ટર હસુ યાજ્ઞિક પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી કયું જયંતિ દલાલનું ઉપનામ નથી તો તેમાં જવાબ છે માય ડિયર જયુ

ચોપડીઓમાં જ મસ્ત રહેનાર આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેમાં જવાબ આવશે વેદીયુ ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંત્રીસ જોઈએ કે ધ ટીચર ઓર્ડર કમલ ટુ લીવ ધ રૂમ એન્ડ ખાલી જગ્યા હિમ ટુ રિટર્ન તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન સી ફોર બેડ ત્યાર પછી ક્વેશ્ચન નંબર છત્રીસ જોઈએ કે હી હેઝ ગોટ અ પેન ખાલી જગ્યા હી તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે એઝન્ટ એટલે કે ઓપ્શન ડી

ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ કયું જોડકું ખોટું છે તો ખોટું જોડકું કયું છે તો કે શેરનો નવમો ભાગ તો નવ ટાંક આ જોડકું ખોટું છે પ્રશ્ન નંબર ચાલીસ યોગ્ય જોડણી લખો તો વિલીનીકરણની સાચી જોડણી કઈ છે તો ઓપ્શન ડી માં જે છે વિલીનીકરણ એ જોડણી સાચી છે પ્રશ્ન નંબર એકતાલીસ કે ધ પોસ્ટમેન ખાલી જગ્યા ધ મની ઓર્ડર બાય આફ્ટરનુન તો આ ખાલી જગ્યામાં જવાબ છે ઓપ્શન સી વીલ વીલ હેવ બ્રોટ ક્વેશ્ચન નંબર બેતાલીસ આઈ ગોટ યસ્ટડે, તો આ ખાલી કે ઓપ્શન એ પ્રશ્નનું બહુવચન થશે ડિયર એટલે કે સરખું જ રહેશે તેમાં એસ કે એસ લાગશે નહીં ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચુમ્બાલીસ જોઈએ કે કાંતના પૂર્વલાપમાં કયા ખંડ કાવ્યનો સમાવેશ થતો નથી તો તેમજ આવશે વર્ષાની એક સુંદર સાંજ આનો સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર પિસ્તાલીસ પર્વત પ્રશ્ન નંબર છેતાલીસ ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ જનની જોડ સખી નહીં જળેરે લોલ આ બોટાદ કરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલ છે તો એ કાવ્ય સંગ્રહ આવશે સ્ત્રોત પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ કે મહાત્મા ગાંધીજીની ચાલુ વર્ષે એકસો ને પચાસમી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે તેમના ઘડતરના વર્ષોમાં કોનો પ્રભાવ ન હતો તો તેની અંદર જવાબ આવશે જોન સ્ટુઅર્ટ મિલનો પ્રભાવ ન હતો અને બાકીના ત્રણેયનો પ્રભાવ હતો ત્યાર પછી ક્વેશ્ચન નંબર અડતાલીસ કે ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી તો તેમજ આવશે ચાર રૂપિયાની પ્રશ્ન નંબર ઓગણપચાસ કે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉલ્ગુલન આંદોલનના પ્રણેતા નીચેનામાંથી કોણ તો તેમજ આવશે બિરસા મુંડા ત્યાર પછી ક્વેશ્ચન નંબર જોઈએ કે જેમાં બે યાદી આપેલી છે અને એને જોડકા જોડવાના છે તો તેની અંદર જોઈએ તો કે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સામે શું આવશે તો કે શ્યામજી કૃષ્ણ વર્મા ત્યાર પછી આવશે વંદે માતરમ

તો એના પરિઘ્ની કેટલા સેન્ટીમીટર હશે લંબાઈ ચુમ્બાલીસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર બાવન એક દ્વિતિયાંશના અડધાને કેટલા વડે ગુણતા એક આવે તો તેમાં જવાબ આવશે ચાર વડે ક્વેશ્ચન નંબર ત્રેપન કે બે સંખ્યાનો ગુસ્સા અને લસ્સાનો ગુણાકાર બોતેર છે અને તે બે સંખ્યાનો તફાવત છ છે તો તે બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ હશે તો એ બે સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા છે છ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોપન કે રૂપિયા એક હજારનું માસિક સાદુ વ્યાજ રૂપિયા પંદર થાય છે તો તેનો વ્યાજનો દર શું હશે તો એનો વ્યાજનો દર હશે અઢાર ટકા ત્યાર પછી પ્રશ્ન નંબર પંચાવન કે એક કાર માટે પાંચ મહિના માટે પેટ્રોલનો સરેરાશ વપરાશ નેવું લીટર હતી અને તે પછીના સાત મહિના સરેરાશ વપરાશ એકસો વીસ લીટર હતી તો કાર માટે પેટ્રોલની માસિક સરેરાશ વપરાશ કેટલી હશે તો તેની અંદર જવાબ આવશે એકસો ને સાત પોઈન્ટ પાંચ લીટર પ્રશ્ન નંબર છપ્પન કે એક ચોરસની પરિમિતિ પરિમિત સાત મીટરની પહોળાઈ વાળી બાજુ વાળા લંબ ચોરસની તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે તો એ ચોરસનું ક્ષેત્રફળ છે છત્રીસ ચોરસ મીટર પ્રશ્ન નંબર સત્તાવન કે આઠ સેન્ટીમીટર વ્યાસવાળા અને ચાર સેન્ટીમીટર ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ કેટલા ઘન સેન્ટીમીટર થાય નળાકાર પ્રશ્ન નંબર ઓગણસા કે ધોની વીસ દડામાં અનુક્રમે ત્રણ ચાર બે ત્રણ ચાર એક ચાર એક એક છ છ ને ચાર એક બે એક બે એક બે અને છ ને છ રન ફટકારે છે એટલે કે વીસ દડાના અહીંયા આપણને રન આપેલા છે બરાબર તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે કેટલો હશે તો આનો મધ્યક અને બહુલક કેટલો થશે તો કે મધ્યક ત્રણ થશે અને બહુલક એક થશે પ્રશ્ન નંબર સાઠ જોઈ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ અને વાઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એટ હોય તો એક્સ અને વાય બરાબર કેટલા થાય તો એક્સ અને વાય બરાબર થશે ચાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકસઠ જોઈએ કે જો ઉપલી સપાટી પર બે હોય તો તળિયાની સપાટી પર કયો અંક હશે બરાબર એટલે કે અહીં ઉપલી સપાટી પર અહીંયા બે છે બરાબર તો અહીં તળિયે નીચે કયો અંક આવશે તો એની અંદર સાચો જવાબ આવશે ચાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર બાસઠ જોઈએ કે એક માણસ પોતાના મૂળ સ્થાન એથી દક્ષિણ દિશામાં ચાલીસ મીટર ચાલે છે પછી જમણી તરફ વળીને તે ત્રીસ મીટર ચાલે છે પછી ડાબી તરફ વળીને વીસ મીટર ચાલે છે વળી ફરીથી ડાબી તરફ વળીને ત્રીસ મીટર ચાલે છે તો તે પોતાના મૂળ સ્થાન એથી કેટલો દૂર હશે તો તે એથી કેટલો દૂર હશે તો કે સાહીઠ મીટર પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ બુધવાર હોય તો અઠ્યાવીસ જુલાઈ બે હજારને વીસના રોજ કયો વાર હશે તો તેની અંદર જવાબ આવશે શુક્રવાર પ્રશ્ન નંબર ચોસઠ કે બેટ બી એ ટીને બસો ને બાર લખાય અને આરે જે એટલે કે રાજને નવસો તો પેરોટને શું લખાય એટલે કે પેરોટનો કોડ શું થશે તો પેરોટનો કોડ થશે એકોતેર નવ્વાણું પ્રકાશે કહ્યું કે હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે તો પ્રકાશ હસમુખને શું થાય છે તો પ્રકાશ જે છે તે હસમુખને શું થાય તો તેમાં જ આવશે મામા પ્રશ્ન નંબર છાસઠ મોરલે મિન્ટો સુધારાને ઉગતી લોકશાહીને ખંજર મારનાર કયા મહાનુભાવે કહ્યું છે તો એ નામ છે છે કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર કે ચાલુ વર્ષે જે સત્યાગ્રહની ગુજરાતમાં ચાલી રહી તે ખેડા સત્યાગ્રહનો સંપૂર્ણ ઇતિહાસ સૌ કોણે લખ્યો હતો એટલે કે ખેડા સત્યાગ્રહનો સંપૂર્ણ ઇતિહાસ લખનાર કવિ કોણ હતા તો એમનું નામ છે શંકરલાલ પરીખ ત્યાર પછી પ્રશ્ન નંબર અડસઠ જોઈએ કે મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણ ઉપવાસ ઉપર ઉતરેલું તો તેમાં છે મોરારજી દેસાઈ પ્રશ્ન નંબર ઓગણસિત્તેર કે ગોડ ખાલી જગ્યા ધોઝ વુ લવ્ઝ ધ પુઅર પીપલ તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે લવ્ઝ એટલે કે ઓપ્શન એ પ્રશ્ન નંબર સિત્તેર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યર્થ તો યર્થનો મિનિંગ શું થશે તો એનો મિનિંગ થશે ફાયર પ્લેસ પ્રશ્ન નંબર એકોતેર કયું જોડકું ખોટું છે તો તેમાં સી જે સોના તો એ દ્વંદ સોમાસમાં દ્વંદ્વ સોમાસમાં નહીં આવે આ જોડકું ખોટું છે પ્રશ્ન નંબર બોતેર નીચેનામાંથી કયો અવયવિભાવ સમાસ છે તો અવયવિભાવ સમાસ છે યથાર્થ પ્રશ્ન નંબર તોતેર કે સ્વાગત શબ્દની સંધિ છોડો તો સ્વાગત શબ્દની સંધિ છોડી તો શું વત્તા આગત એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર ચુંબોતેર કે ડિફ્થેરિયા નામના રોગમાં શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે તો ડિફ્થેરિયા રોગ જે છે એમાં શરીરનું કયું અંગ અસર અસરગ્રસ્ત થાય છે તો ગળો પ્રશ્ન નંબર લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે તો તેમાં જવાબ આવશે આભાસી ચતુ અને નાનું પ્રશ્ન નંબર છોતેર તરબૂચ કયા પ્રકારની વનસ્પતિ છે તો તેમજ આવશે વેલા વનસ્પતિ પ્રશ્ન નંબર સત્યોતેર એપોજી એક કેવી સ્થિતિ છે તો એપોજી એ કેવી સ્થિતિ છે તો તેમાં જો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ કે યોગ્ય જોડકા જોડો તો અહીંયા સાધનો અને એ સાધનોના કામ આપેલા છે તો આમાં આપણે એના જોડકા આપણે જોડવાના છે તો તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું છે ચુંબકીય ક્ષેત્ર માપક સાધન તો તેની સામે આવશે સી એટલે કે મેગ્નોમીટર ત્યાર પછી છે ઢાળ માપક સાધન તો તેની સામે આવશે ક્લીનોમીટર ત્યાર પછી છે ચુંબકત્વ માપક સાધન તો તેની સામે આવશે ગોસ મીટર અને ગુરુત્વ માપક સાધન તો તેની સામે આવશે ગ્રેવી મીટર એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણસી કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું હતું તેમજ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં પ્રશ્ન નંબર એંશી માઇક્રોસોફ્ટ એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો તેમજ આવશે સ્પ્રેડશીટ પ્રોગ્રામ પ્રશ્ન નંબર એક્યાસી સંધિ અધિકારીની હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ કઈ અનુચ્છેદમાં છે તો તેમજ આવશે અનુચ્છેદ ત્રણસો ને અગિયારમાં લોકહિત માટે દિશા નિર્દેશ આપી શકે છે તો તેમજ આવશે અનુચ્છેદ સાત મુજબ ત્યાર પછી ક્વેશ્ચન નંબર કે નરસિંહ મહેતા દામોદર કુંડથી સ્નાન કરી પાછા ફરતા ત્યારે શું ગાતા તો તેમજ આવશે પ્રભાતિયા પ્રશ્ન નંબર ચોર્યાસી નીચેનામાંથી કઈ કૃતિ હાસ્ય સમ્રાટ જ્યોતિન્દ્ર દવેની નથી તો તેમજ આવશે સોધમાં આ કૃતિ સમ્રાટ જ્યોતિન્દ્ર દવેની નથી પ્રશ્ન નંબર ગેમ્સ બે હજાર અઢાર અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા છે કે ખોટા છે તે તપાસવાના છે તો એમાં જોઈએ કે તમામ વિધાન સાચા છે એટલે કે બંને વિધાન સાચા છે ઓપ્શન ડી જવાબ આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર છ્યાસી કે लाइव फीस लीव खाली जगह वोटर तो आ खाली जगह में जवाब इन आन ऑप्शन बी प्रश्न नंबर सत्यासी के फॉर द बेट फॉर अ बेटर फ्यूचर वी खाली जगह अवर फॉरेस्ट तो आ खा जगह साचो जवाब आ मस्ट कंजर्व एट ऑप्शन ए प्रश्न नंबर अठियासी मै इनकम इ खाला जगह इज देट ऑफ योर्स तो आ खाला जगह लेस देन ऑप्शन डी પ્રશ્ન નંબર નેવ્યાસી જોઈએ કે મચ્છુ નદીના વહેણ સંદર્ભે ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ કયો થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ત્રણ પાંચ ચાર એક અને બે ત્રણ એટલે કે સૌથી પહેલા નંબરે આવશે આનંદપુર પાસેની ટેકરીઓ બીજા નંબરે આવશે પાંચમું એટલે કે વાંકાનેર ત્યાર પછી આવશે ચોથું એટલે કે મોરબી બરાબર એટલે કે બીજા ત્રીજા નંબરે મોરબી આવશે ત્યાર પછી રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે તે ગોરજ કયા જિલ્લામાં આવેલું છે તો ગોરજ કયા જિલ્લામાં આવેલું છે વડોદરા જિલ્લામાં પ્રશ્ન નંબર એકાણું તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો તેમજ આવશે મહેસાણા જિલ્લામાં પ્રશ્ન નંબર બાણું કે સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો તો ડાંગ જિલ્લામાં જિલ્લામાં આવેલું છે દાહોદ જિલ્લામાં પ્રશ્ન નંબર કોના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કામ કલેક્ટરોને આપવામાં આવ્યું હતું તો તેમાં જવાબ આવશે લોર્ડ કોર્નોવેલિસને પ્રશ્ન નંબર પંચાણું કે સિંધુ કરાર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોના દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વિશ્વ બેંક દ્વારા પ્રશ્ન નંબર છન્નું તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે ઈ આઈ યુ દ્વારા જાહેર જાહેર થયેલ લોકતંત્ર સૂચકાંક બે હજાર અઢારમાં ભારતનો ક્રમ કયો હતો તો તેમજ આવશે એકતાલીસમો પ્રશ્ન નંબર સત્તાણું નીચેનામાંથી કયો રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો નીચે ત્રણ રિપોર્ટ આપેલા છે આ ત્રણ રિપોર્ટ એ વર્લ્ડ બેંક દ્વારા ત્રણમાંથી કયા રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ત્રણે ત્રણ રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે ઓપ્શન ડી સાચો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર અઠાણું જોઈએ કે ભારતમાં હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો તેમાં જ આવશે મોહમ્મદ અબ્દુલ અહમદની ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ્વાણું કે નું પૂરું નામ જણાવો તો નું પૂરું નામ શું થશે તો તેમાં જ આવશે ઓપ્શન એ મૂવિંગ ટુ વર્ડ્સ સેનિટેશન ફોર ઓલ ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના છેતાલીસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો તેમાં જવાબ આવશે રંજન ગોગોઈની જે રંજન ગોગોઈની કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છેતાલીસમાં પરંતુ તાજેતરમાં મિત્રો રંજન ગોગોઈ પણ તે રિટાયર્ડ થઈ ગયા છે અત્યારે સુડતાલીસમાં મુખ્ય ન્યાયાધીશની કોની નિમણૂક કરવામાં આવે છે તમારે કમેન્ટ કરવાનું છે ત્યાર પછી મિત્રો આ વિડીયોમાં આપણે સો ક્વેશ્ચન જોયા હવે વાત કરીએ આજના વિડીયોનો ક્વેશ્ચન જે ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે કરંટ અફેરનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં રમાયેલી મહિલા હોકી એટલે મહિલા હોકી ટીમે જે સેમિફાઈનલ રમાની મહિલા હોકી ટીમ તો કયા દેશ સામે મહિલા હોકી ટીમ હોકી ટીમની સેમીફાઈનલ રમાણી અને તેમાં ઇન્ડિયાની હાર થઈ છે એટલે કે મહિલા હોકી ટીમ ઇન્ડિયા જે છે તેમની હાર થઈ છે તો કયા દેશ સામે તે રમાણી હતી એ તમારે દેશનું નામ નીચે કમેન્ટ કરવાનું છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ચેનલને અને દરરોજ આવા વિડીયો જોવા માટે પ્રેક્ટિસ પેપર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરવું ભૂલતા નહીં જ્યારે પણ તમે બે લાઇકન ઓન કરો અને જ્યારે પણ આ ચેનલ પર કોઈ પણ અપડેટ આવે તો તેનું નોટિફિકેશન દ્વારા તમને જાણ કરી દેવામાં આવશે તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ